મિત્રો, હવે આપણે લાસ્ટ વિડીયોની અંદર પડતર હિસાબી પદ્ધતિ આપણો જે વિષય છે એમાં બીજા નંબરનું ચેપ્ટર શરૂ કર્યું હતું. એમાં આર્થિક વૃદ્ધિ જથ્થો એના સૂત્રો સમજ્યા હતા, એની વ્યાખ્યા સમજ્યા હતા અને સાથે સાથે એના પ્રેક્ટિકલ આપણે સમ પણ કરેલા હતા. મિત્રો, આજે થોડોક વધારે એનો મહાવરો કરશું, થોડાક નવા અંદર પોઈન્ટ કેવી રીતે ટ્વિસ્ટ કરીને પૂછાય એની ચર્ચા પણ આપણે આજે કરવાના છીએ. મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે પેજ નંબર 125 પર દાખલા નંબર જે 22 છે એનો બ જે તમને પેજ નંબર 126 પર આપેલ છે, મિત્રો એની ચર્ચા આપણે કરીશું. આ દાખલો આપણે ગણીશું. તમારી પાસે બુક હોય તો ઓકે, ના હોય તો હું બોર્ડ ઉપરની રકમ લખું છું. ઓકે મિત્રો, દાખલા નંબર 22 નો બ બરો મિત્રો, હવે અહીંયા આપણે આર્થિક વૃદ્ધિ જથ્થો શોધવાનો છે. મિત્રો, આર્થિક વૃદ્ધિ જથ્થો શોધો એમ આપણને કહ્યું છે મિત્રો, બરોબર. હવે એની જે રકમ છે એમાં સૌ પ્રથમ દાખલામાં ટ્વિસ્ટ કરેલો જે પોઈન્ટ આપણને આપે છે, ત્રિમાસિક વપરાશ. ત્રિમાસિક વપરાશ 900 એકમ આપણને આપે મિત્રો. ઓર્ડર મૂકવાનો ખર્ચ 1000 રૂપિયા આપ્યો છે. વહન ખર્ચ 5% છે. મિત્રો, વહન ખર્ચ આપણને ટકામાં આપ્યો છે, એટલે હવે તમને થોડોક આઈડિયા આવી ગયો હશે કે આપણું કયું સૂત્ર આવશે મિત્રો, બરાબર. આપણે વર્ગમૂળમાં છેદમાં સી લખીએ છીએ, એની જોડે પી પણ લખવું પડશે, કારણ કે વહન ખર્ચ આપણને ટકામાં આપ્યો મિત્રો. ત્યાર પછી એકમની કિંમત આપણને આપી છે 400 રૂપિયા. મિત્રો, આટલી માહિતી આપણને આપી છે અને આપણે આર્થિક વૃદ્ધિ જથ્થો શોધવાનો, મિત્રો બરાબર. તો જ્યારે પણ વહન ખર્ચ આપણને ટકામાં આપ્યો હોય ત્યારે એનું સૂત્ર આપણને ક્લિયર મિત્રો યાદ છે હવે. અને જો કોઈને સૂત્ર હજી યાદ ના હોય તો મેમોરાઇઝ કરી લેજો મિત્રો, યાદ કરી લેજો. આર્થિક વૃદ્ધિ જથ્થો આપણે ટૂંકમાં EOQ આપણે કહીએ છીએ મિત્રો, બરોબર. આનું સૂત્ર છે વર્ગમૂળમાં 2 into AO છેદમાં CP મિત્રો, બરોબર. આપણું આ સૂત્ર છે AO છેદમાં CP, બરોબર. મિત્રો, હવે ધ્યાન રાખજો, A એટલે શું હોય જ્યારે સાઈડમાં લખું છું, એ એટલે વાર્ષિક વપરાશનો જથ્થો. એક વર્ષમાં તમે કેટલા એકમનો વપરાશ કરો છો મિત્રો, એને આપણે એ કહીએ છીએ. હવે સમજવા જેવો મુદ્દો અહીંયા આપણને રકમમાં આપ્યો મિત્રો, ત્રિમાસિક વપરાશ 900 એકમ છે, એટલે તમે દર 3 મહિને 900 એકમોનો વપરાશ કરો છો મિત્રો. તો સમજો, અહીંયા આપણે એ શોધવો પડશે મિત્રો. એની રકમ આપણને તૈયાર આપી નથી, એ એટલે વાર્ષિક વપરાશનો. અહીં તો આપણને ત્રિમાસિક આપ્યું છે, 900 એકમ કેવા છે, ત્રિમાસિક વપરાશ છે 900 એકમ. તો મિત્રો, 3 મહિનાનો વપરાશ 900 એકમ છે, તમારે એક વર્ષનો શોધવાનો છે.
तो मित्रों 3 महीना वर्षमां केटली वखत आवे, आपणे जो वर्षना 12 महीना, तो 3 महीना बीजा 3 महीना बीजा 3 महीना बीजा 3 महीना एम थी कुल 12 महीना, એટલે 3 મહિના વર્ષમાં 4 વાર થાય મિત્રો. તો આનો અર્થ એ થવાનો આપણે 4 વડે ગુણવું પડશે. 900 એકમો 3 મહિનામાં વપરાય છે, તો 12 મહિનામાં કેટલા, તો 3 3 મહિનાના 4 ભાગ થાય, એટલે 12 મહિના થઈ જાય મિત્રો. એટલે 900ને આપણે 4 વડે ગુણવું પડે, 9 4 36. એટલે મિત્રો એની કિંમત આવી આપણી પાસે કેટલી, 3600. તો હવે તમને ક્લિયર ખબર પડી ગઈ હશે મિત્રો એ એટલે કેટલા આપણી પાસે. તો મિત્રો હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે અહીંયા આ બે રકમમાં, જે સૂત્રમાં જે આવે છે એના એ એટલે વાર્ષિક વપરાશનો જથ્થો મિત્રો આપણી પાસે મળી ગયો 3600 એકમો. ઓ એટલે મિત્રો ઓર્ડર મૂકવાનો ખર્ચ, તો ઓર્ડર મૂકવાનો ખર્ચ આપણને 1000 રૂપિયા આપ્યો છે અહીંયા. છેદમાં સી મિત્રો એટલે વહન ખર્ચ, વહન ખર્ચ આપણને 5% આપે મિત્રો. તમને ખબર છે કોઈ પણ રકમને આપણે ટકા કરીએ એટલે છેદમાં 100 લખવા પડે, તો 5% છે એને આપણે 100 વડે મિત્રો ભાગવું પડશે. 5 ને 100 વડે ભાગીએ એટલે 0.05 આવે મિત્રો. તો સી ની કિંમત 0.05 અને પી એટલે એકમ દીઠ કિંમત મિત્રો કેટલી છે, 400 રૂપિયા. પી એટલે પ્રાઇસ. હવે મિત્રો ઉપરનો ગુણાકાર કરે કે 36 × 2 36 × 2 72, આ 2 0 અને 3 0 એટલે 5 0 આપણે મૂકવા પડશે મિત્રો, 72 લાખ થશે મિત્રો બરાબર. અને હવે મિત્રો 400 ને 0.05 વડે આપણે ગુણીએ મિત્રો બરાબર. તો તમારી પાસે કેલ્સિયમ એલાઉડ હશે મિત્રો, તો કેલ્સિયમ છે મિત્રો તમારી પાસે, તો 0.05 × 400 એટલે 20 થશે મિત્રો બરાબર. હવે 72 લાખ જે આપણી પાસે રકમ છે મિત્રો એને 20 વડે ભાગવાનું છે મિત્રો, એટલે 3,60,000 આવે છે મિત્રો બરાબર. અને હવે 3,60,000 નું આપણે શું કરવાનું, વર્ગમૂળ કરી નાખીએ, તો આપણો જવાબ આવશે મિત્રો કેટલો, 600 એકમો. EOQ બરાબર 600 એકમો. મિત્રો આગળના દાખલામાં પણ મેં તમને સમજૂતી આપી હતી, આજે ફરી રિપીટ કરું છું મિત્રો, EOQ બરાબર 600 એકમ જે જવાબ આવ્યો એ શું કહેવા માગે છે આપણને, કે એક વર્ષ દરમિયાન જ્યારે તમે જેટલી વખત ઓર્ડર આપશો એ દરેક ઓર્ડરમાં, એટલે એક વખત જ્યારે આપણે ઓર્ડર આપીએ છીએ ત્યારે એ ઓર્ડર 600 એકમોનો હશે. અને આર્થિક વૃદ્ધિ જથ્થાની મેં બીજા નંબરની વ્યાખ્યા સમજાવી હતી તમને મિત્રો, એમાં કહ્યું હતું કે મિત્રો આર્થિક વૃદ્ધિ જથ્થો એટલે શું, તો મિત્રો એટલા એકમોનો આપણે ઓર્ડર આપવાનો કે જેથી ઓર્ડર આપવાનો આપણો જે ખર્ચ છે એ સૌથી ઓછામાં ઓછો રહે મિત્રો બરાબર. તો આપણે 600 એકમોનો ઓર્ડર આપશું તો આપણો ખર્ચ કેવો હશે ઓર્ડર આપવાનો, સૌથી ઓછો હશે મિત્રો બરાબર. ક્લિયર એ સુધી મિત્રો, તો એ સુધી તમને સમજણ પડી ગઈ હશે મિત્રો. દાખલામાં આ એક નવો પોઈન્ટ આપણને સેટ પૂછ્યો હતો કે ત્રિમાસિક વપરાશ અહીં 900 એકમ આપ્યો હતો, સૂત્રમાં એ એટલે આપણે વાર્ષિક વપરાશ લખવાનો છે, એક વર્ષના વપરાશ એકમ લખવાના છે, તો 3 મહિનાના 900 એકમો છે, તો 12 મહિનાના કેટલા થાય આપણે ગણતરી મેં તમને સાઈડમાં બતાવી દીધી બરાબર. તો દાખલાનો આ એક પોઈન્ટ આપણને સેજ ક્વિઝ કરીને લોકોએ પૂછ્યો હતો. આમ અત્યારે મિત્રો તમે SYની અંદર છો, તો તમારા આ એજ પ્રમાણે આ કંઈ ક્વિઝ કરીને બધો ના કહેવાય, પણ દરેક દાખલા કરતાં એક પોઈન્ટ સેજ આપણને નવો લાગ્યો. આની જગ્યાએ આપણને માસિક વપરાશ આપ્યો હોય, એટલે 1 મહિનાનો વપરાશ આપ્યો હોય, તો આપણે 12 મહિનાનો શોધવો પડે મિત્રો, તો એ રકમને આપણે 12 વડે ગુણવું પડે. ઓકે મિત્રો, દાખલામાં તમને સમજણ પડી હશે. હવે મિત્રો આના જેવો આપણે બીજો દાખલો પ્રેક્ટિસ માટે ગણીએ છીએ. મિત્રો તમારી પાસે પેજ નંબર 129 પર 28મો દાખલો, એમાં અ નંબરનો દાખલો આપ્યો છે બરાબર. આની રકમમાં પણ થોડોક ફેર છે, એટલે આ દાખલો પણ હું તમને ગણાવું છું બરાબર.
આપણે મિત્રો મોટે ભાગે એવા બધા દાખલા ગણી લેશું જેમાં રકમમાં કંઈક ને કંઈક ફેર હોય, તમને કંઈક નવું લાગે કે જેથી કરીને તમને પરીક્ષામાં કોઈ તકલીફ ના પડે. હવે મિત્રો દાખલા નંબર 28 એનો અ એની રકમ બોર્ડ પર લખું છું. મિત્રો કોઈની બુક નવી જૂની હોય મિત્રો, ઘણી વાર તો એકાદ પેજ આગળ પાછળ હોય છે, જ્યારે તમે રકમ વ્યવસ્થિત જોઈ લઈએ મિત્રો બરાબર. આપણે આર્થિક વર્ગી જથ્થો શોધવાનો છે દાખલામાં. એમાં એક મિત્રો આપણને માસિક વપરાશ 4000 એકમો આપ્યા છે. માસિક વપરાશના એકમ 4000 છે મિત્રો, એની એકમ ની કિંમત 40 રૂપિયા આપી છે. એકમ દીઠ વહન ખર્ચ 1.40 રૂપિયા છે મિત્રો બરાબર. એકમ દીઠ વીમા ખર્ચ 2 રૂપિયા પર લાગે. એકમ દીઠ સંગ્રહ ખર્ચ 60 પૈસા અને ઓર્ડર મૂકવાનો ખર્ચ 30 રૂપિયા બરોબર. હવે તમે જુઓ છો મિત્રો કે આપણને આ રકમ આપી છે અને આર્થિક વર્ધિત જથ્થો શોધવાનો છે. મિત્રો વહન ખર્ચ ટકામાં આપ્યો નથી મિત્રો. અત્યાર સુધી આપણે જે કંઈ દાખલા ગણ્યા છે એ બધામાં જે વહન ખર્ચ છે મિત્રો એ આપણને ટકામાં આપતા હતા. એટલે મિત્રો આપણે છેદમાં સી પી સૂત્ર લખતા હતા બરાબર. હવે અહીંયા સૂત્રમાં પી આવશે નહીં. તો આપણું સૂત્ર છે આર્થિક વર્ગી જથ્થો ઇઓક્યુ ઇકોનોમિક ઓર્ડરિંગ ક્વોન્ટિટી. એનું સૂત્ર છે વર્ગુણમાં 2AO છેદમાં સી. આમાં પી આવશે નહીં મિત્રો બરાબર. કેમ નહીં આવે? કારણ કે વહન ખર્ચ ટકામાં આપ્યો નથી મિત્રો બરાબર. હવે તમે જુઓ છો મિત્રો આ બે સૂત્રના એનાય વચ્ચે કોઈ નિશાની ના હોય મિત્રો, એટલે ગુણાકાર સમજવાનું. મલ્ટિપ્લિકેશન મલ્ટીપ્લાય. એ એટલે શું મિત્રો? વાર્ષિક વપરાશનો જથ્થો. એ એટલે એક વર્ષ દરમિયાન જેટલા વપરાશના એકમો છે એને આપણે એ કહીએ છીએ મિત્રો. હવે અહીંયા આપણને જે વપરાશ આપ્યો છે મિત્રો એ કેવો વપરાશ આપ્યો છે? માસિક વપરાશ આપ્યો છે. એક મહિનામાં 4000 એકમોનો આપણે વપરાશ કરીએ છીએ. તો આપણને ગમે તો અહીંયા એ એટલે વાર્ષિક વપરાશ સમજવાનું છે. તો માસિક વપરાશ આપ્યો છે એક મહિનાના 4000 એકમો, તો એના પરથી વાર્ષિક શોધવું હોય અને 12 વડે આપણે ગુણવું પડે. કારણ કે વર્ષના મહિના 12 હોય, 12 × 4 = 48. તો એની કિંમત આપણને મળી 48000 એકમ. તો એની કિંમત લખશો 48000 અને ઓ એટલે ઓર્ડર મૂકવાનો ખર્ચ મિત્રો. તો ઓર્ડર મૂકવાનો ખર્ચ આપણને 30 રૂપિયા આપ્યો છે મિત્રો. લખશું 30. આખાના છેદમાં સી એટલે વહન ખર્ચ. હવે મિત્રો અહીં દાખલામાં તમારી ભૂલ થશે. જો તમે વહન ખર્ચ અહીં આપ્યો છે 1 રૂપિયા 40 પૈસા, એટલે તમે વહન ખર્ચ 1 રૂપિયા 40 પૈસા લખી નાખો તો ભૂલ છે તમારી. મિત્રો વહન ખર્ચ જ્યારે લખવાનો હોય તો તમને વીમા ખર્ચ, એનો સંગ્રહ ખર્ચ પણ આપેલો હોય,
तो एक बड़ी वस्तु वहन खर्च में आप एड करवा बराबर। अँ जैसे वहन खर्च लखवा है तो एकम दीठ वहन खर्च, एकम दीठ वीमा खर्च और एकम दीठ संग्रह खर्च आ बदा अपने सरवाड़ो करवाए मित्रों। तो बड़ी किमत लेवा ध्यान रखो। तो अँ एक रुपये 40 पैसा, आ बे रुपया 60 पैसा, बे ने एक त्रन एक आखो एक रुपये ए 4, कुल 4 रुपया था। तो सी की किमत आपकी पास कितनी मित्रों 4 बराबर। तो आरवाड़ो कितना आया मित्रों 4 रुपया। हेलो मित्रों सुधी तो 4 रुपया अपने कई रीते लख्या आ ध्यान रखिए। हमें मित्रों सादरूप आप 48,000 ने 2 वड़े गुणिए, 48 तो 96,000 ने 30 वड़े गुणिए मित्रों बराबर। અને જે જવાબ આવ્યો એને 4 વડે આપણે ભાગી નાખીએ મિત્રો, એટલે આપણું એકદમ કામ સાદું થઈ જાય। 7,20,000 આખાનું સાદું, 2 × 48,000 × 30 જે જવાબ આવ્યો એને 4 વડે ભાગી નાખ્યું મિત્રો બરાબર, એટલે 7,20,000 આવ્યું। હવે મિત્રો આનું આપણે વર્ગમૂળ શોધવાનું છે, તો આનું વર્ગમૂળ કાઢ નાખીએ મિત્રો આપણે, એટલે 848.53 થાય છે મિત્રો, 52.8 છે એટલે 53 કરી નાખશું। હવે મિત્રો આર્થિક વર્ધી જથ્થો જે છે એ આપણે એકમમાં લખવાનો હોય અને એકમ આપણે પૂર્ણાંક સંખ્યામાં લખવાનું છે, તો અહીંયા 848.5 છે આપણે જાણીએ છીએ કે પોઈન્ટ પછીની સંખ્યા 5 કે 5થી મોટી હોય તો આગળ એક એડ કરી શકાય મિત્રો। તો એપ્રોક્સિમેટલી એટલે લગભગ 848.5 જ્યારે આપણે કોઈ પણ વસ્તુનો ઓર્ડર આપીએ તો મિત્રો એ પોઈન્ટમાં આપવાનો નથી, કારણ કે એકમ એ પોઈન્ટમાં નહીં હોય મિત્રો, એટલે 849 એકમનો આપણે ઓર્ડર એને આપીશું। તો આર્થિક વર્ધિત જથ્થો આપણી પાસે કેટલો હોય મિત્રો 849। તો મિત્રો આ ચેપ્ટરમાં આર્થિક વર્ધિત જથ્થો શોધવા માટેના જે દાખલાઓ હતા એમાં મેં લાસ્ટ પીએમમાં પણ ચર્ચા કરી હતી, આજે થોડાક નવા પોઈન્ટ હતા એની પણ ચર્ચા કરી મિત્રો। હવે આમાં આપણે એક સ્ટેપ વધારે જઈશું મિત્રો આગળ, આમાં એક બીજી રીત છે, એમાં થોડા ઘણા સૂત્રો છે, એ સૂત્રો મિત્રો તમારે ખાસ કરવા પડશે અને એ સૂત્રો આવડશે તો જ તમે દાખલો ગણી શકશો મિત્રો। બહુ સહેલા દાખલા છે, કંઈક સૂત્ર તમે યાદ રાખો એટલે સૂત્રમાં તમારે કિંમત મૂકી દેવાની છે બરાબર। તો આપણે મિત્રો હવે આગળના ટોપિક પર જઈએ, મિત્રો તો અહીં સુધી તમને આ ચેપ્ટરમાં સમજણ પડી જશે। આ રીતના તમને બીજા જે કોઈ દાખલા આપ્યા છે સ્વાધ્યાયમાં એની તમે પ્રેક્ટિસ કરશો મિત્રો। હવે મિત્રો આમાં જે બીજી રીત છે એના આપણે સૂત્રો જરા લખી લઈએ, એમાં પહેલો પોઈન્ટ મારી પાસે છે મિત્રો, પુનઃવર્ધી સપાટી અથવા તો ખાલી વર્ધી સપાટી શબ્દ હોય તો પણ એનું સૂત્ર આપણું જે છે એનું એ જ રહેશે। તો મિત્રો એનું સૂત્ર છે વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય। પુનઃવર્ધી સપાટી એનું સૂત્ર અથવા તો ખાલી વર્ધી સપાટી હોય, બહુ સરળ છે, અહીંયા પણ વધુમાં વધુ મિત્રો, અહીં પણ વધુ વધુ, અહીંયા વપરાશ અહીંયા સમય બરાબર, આ યાદ રાખવાનું છે એટલે સરળતાથી યાદ રહે। વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય। બીજો પોઈન્ટ આપણે મિત્રો શોધીએ, એટલે બીજું સૂત્ર ધ્યાન રાખશું, લઘુત્તમ સપાટી મિત્રો, આ લઘુત્તમ સપાટી એનું સૂત્ર છે વર્ધી સપાટી
માઇનસ કૌંસમાં આપણે લખવાનું મિત્રો. હવે અવર્તી સપાટી એટલે આ જે પહેલો પ્રશ્ન છે ને, પહેલો મુદ્દો, આનો જે જવાબ આવ્યો એ અવર્તી સપાટી મિત્રો, બરાબર. આ બીજું સૂત્ર છે આપણું લઘુત્તમ સપાટીનું, બરાબર. તો વર્તી સપાટી માઇનસ સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ વર્ધી મુદત. મિત્રો આની જગ્યાએ વર્ધી મુદત કે સરેરાશ સમય લખો તો પણ તમને યાદ રહી જશે સરળતાથી. આ બંને સરેરાશ છે એટલે તો આપણને યાદ રહી ગયું. અહીં વપરાશ છે, અહીં મુદત એટલે શું, સમય. તો ઉપરની જેમ યાદ રાખવાનું, અહીંયા વપરાશ અહીં સમય, એમ અહીંયા વપરાશ અહીં સમય. પણ આ બંને કેવા છે મિત્રો, સરેરાશ, બરાબર. હવે સમજો સરેરાશ વપરાશ એટલે શું એ સમજાવું મિત્રો. મિત્રો આપણે માલનો વપરાશ કરીએ તો ઓછામાં ઓછો વપરાશ અને વધુમાં વધુ વપરાશ આ બંનેનો સરવાળો કરી અને બે વડે ભાગીએ એટલે એને શું કહેવાય, સરેરાશ વપરાશ. એ રીતે સરેરાશ વર્ધી મુદત એટલે મિત્રો ઓછામાં ઓછો સમય અને વધુમાં વધુ સમય, માલ મેળવતા લાગતો આપણને ઓછામાં ઓછો સમય અને માલ મેળવતા વધુમાં વધુ સમય આ બંને સમયનો સરવાળો કરી અને બે વડે ભાગીએ મિત્રો એટલે સરેરાશ વર્ધી મુદત આપણને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારા માટે સૂત્ર એકદમ સરળ થઈ ગયું. વર્ધી સપાટી પહેલો જે જવાબ આવ્યો એમાંથી માઇનસ કરવાનું આ બંનેનો ગુણાકાર. ક્લિયર મિત્રો? તો અહીં સુધી સૂત્ર તમને યાદ રહી ગયું છે મિત્રો. હવે ત્રીજું સૂત્ર મારી પાસે છે, ગુરુત્તમ સપાટી. મિત્રો ગુરુત્તમ સપાટીમાં આ પહેલો પોઈન્ટ તો એનો જ, વર્ધી સપાટી માઇનસ કૌંસમાં આપણે લખવાનું છે ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછી મુદત એટલે ઓછામાં ઓછો સમય મિત્રો અને વત્તા વર્ધી જથ્થો. મિત્રો આપણે પહેલેથી શીખી ગયા ને આર્થિક વર્ધી જથ્થો શોધવાનો, એ આ આર્થિક વર્ધી જથ્થો, બરાબર. મિત્રો કોઈ દાખલામાં આર્થિક વર્ધી જથ્થો શોધવાનો આવશે આપણી પાસે આવા મોટા દાખલામાં, તો આપણે પહેલી રીતમાં શીખી ગયા છે એ સૂત્રનો ઉપયોગ કરી અને આ વર્ધી જથ્થો આપણે શોધવો પડે. વર્ધી જથ્થો અને વર્ધી સપાટી બંને જુદું જ મિત્રો, યાદ રાખજો, બરાબર. હવે આ સૂત્ર પણ તમને યાદ હશે, જો લઘુત્તમ સપાટીમાં શોધો અહીંયા બંને વપરાશ મુદત તો હતી પણ આ બંને સરેરાશ હતા, તો ગુરુત્તમમાં શું યાદ રાખવાનું, અહીંયા વર્ધી અહીંયા વપરાશ છે અહીં મુદત છે એટલે સમય છે, બરાબર. પણ આ બંને કેવું, ઓછામાં ઓછો ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછી મુદત એટલે ઓછામાં ઓછો સમય, તો એ બંને ઓછામાં ઓછું છે, અહીં બંને કેવું છે, સરેરાશ છે. આવી રીતે બે સૂત્રોની તમે કમ્પેરિઝન જ્યારે કરો ને મિત્રો ત્યારે એ દાખલો આપણને અથવા તો એના જે સૂત્ર છે સરળતાથી આપણને વધારે સારી રીતે યાદ રહી શકે મિત્રો, બરાબર. નંબર 4 સરેરાશ સપાટી. એનું સૂત્ર છે મિત્રો લઘુત્તમ સપાટી વત્તા 1/3 ગુણ્યા વર્ધી જથ્થો. અને પાંચમો પોઈન્ટ છે મિત્રો પાસે ભય સપાટી. તો એનું સૂત્ર છે મિત્રો પાસે સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત અને છઠ્ઠો પોઈન્ટ છે મિત્રો પાસે સલામતી જથ્થો.
एनु सूत्र छे मित्रों सरेरास सॉरी वधुमां वधु वपराश वधुमां वधु वपराश कौंसमां वधुमां वधु मुदत माइनस सरेराश मुदत मित्रों आ बन्ने मुदत छे वधु वधु माइनस सरेराश ओके मित्रों तो हवे आवता वीडियो लेक्चर में मित्रों आपणे आना दाखला गणीशुं ओके फ्रेंड्स थैंक यू।